નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડડિયા આજે આપણી ઇઝી ઇંગ્લિશ ચેનલની અંદર કંઈક નવા ન્યૂઝ લઈને આવ્યો છું. રોજબરોજ તો મારો વિડીયો હોય જ છે અને શેના ઉપર હોય એ તમને ખ્યાલ જ છે કે આપણે રોજ અંગ્રેજીના એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છીએ, પરંતુ આજના વિડીયોમાં આવું કશું જ નથી. આજના આ વિડીયોની અંદર આપણે હર હંમેશા જેની તત્પરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવી ક્લાસ 3ની જે મુખ્ય ભરતીઓ છે તેની ચર્ચા કરવાના છીએ. આજ આ વિડીયોની અંદર તલાટીના મને ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવ્યા કે સર તલાટીનો સિલેબસ શું છે. મને એવું લાગ્યું કે ટૂંક સમયમાં કંઈક આવવાનું છે, જોકે મને ખ્યાલ હતો એ વાત અલગ છે, પરંતુ ટૂંક સમયની અંદર એક નવી જાહેરાત થનાર છે એના બાબતે થોડી ચર્ચાઓ કરવાના છીએ. શું કામ, શા માટે, શું કરવું જોઈએ, હવે ક્યાંથી વાંચવાની તૈયારી થઈ શકે, આ બધી જ ચર્ચાઓ આ વિડીયોની અંદર છે. પરંતુ આ વિડીયોમાં ખાસ એવું શું છે તો તમને ખ્યાલ આવશે કે જે અગાઉ 2018માં તલાટી અને જુનિયર ક્લર્ક માટે ફોર્મ ભરાયા હતા, લગભગ ઉમેદવારો એવા હતા કે તેણે એક કરતાં વધારે જિલ્લાની અંદર ફોર્મ ભર્યા હતા, પરિણામે 35 લાખ ફોર્મ જે ભર્યા હતા, આ ફોર્મનું શું થશે, ખરેખર પરીક્ષા લેવાશે કે કેમ લેવાશે, તો કઈ ક્યાં બેઝ ઉપર લેવાશે, હવે શું થનાર છે, અને હવે કોઈ નવા ઉમેદવાર છે એના 18 વર્ષ થઈ ગયા હોય, 12 પાસ થઈ ગયા હોય, તો એ ઉમેદવારી નોંધાવી શકશે કે કેમ, શું હશે તલાટીનો સિલેબસ, શું હશે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો સિલેબસ. આ સિલેબસના વિડીયો તો આપણા નેક્સ્ટ મૂકવાના જ છીએ, પરંતુ આજ આ બાબત ઉપર એક સરસ મજાના ન્યૂઝ છે એ અકિલાની અંદર પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, અને ટૂંક સમયમાં એવું પણ કહી શકીએ કે 2022ની વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે આવનારી ભરતીની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. તો જોઈએ આજના વિડીયોની અંદર શું ખાસ છે. તો આવા આવા પ્રશ્નો છે એ વિદ્યાર્થીઓએ અમને પૂછેલા છે, એ બાબત ઉપર અમે ચર્ચા કરવાના છીએ. શું પ્રશ્નો છે તો પહેલું છે, શું તલાટી તથા જુનિયર ક્લાર્કના ફોર્મ રદ થશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં છું કે હા, આ ફોર્મ છે એ રદ થનાર છે. શું કામ, તો એની પાછળનું કારણ તમને કહી દઉં કે 18ની અંદર કેટલાય ઉમેદવાર એવા હતા કે જેણે જિલ્લા પ્રમાણે ફોર્મ ભર્યા હતા, અમુક વિદ્યાર્થીઓ તો એવા હતા કે તેણે 12-12, 13-13 જિલ્લાની અંદર ફોર્મ ભરેલા હતા, એટલે ઉમેદવાર એક ને એક, પરંતુ એની ઉમેદવારી છે એ 12-13 વખત થઈ ચૂકી હતી. તો આવા ફોર્મ છે સરકારે ધ્યાનમાં આવતા એ આખી પ્રક્રિયા જ આખી રદ કરી છે, ક્યાં બેઝ ઉપર રદ કરી છે એ પણ આપણે ચર્ચાઓ કરીશું. તો આ ફોર્મ છે એ રદ થનાર છે. બીજો છે કે ક્યારે તલાટી અને જુનિયર ક્લાર્કના ફોર્મ ભરાશે? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને હમણાં પ્રૂફ સાથે કહીશ કે કયા પ્રકારના ન્યૂઝ છે, પરંતુ એ પહેલાં કહી દઉં કે બહુ ઝડપથી આ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાવાનું શરૂ થશે. હજુ ઓફિશિયલી છે એ જાહેરાત કોઈ આવી નથી કે આ તારીખે ફોર્મ ભરવાનું શરૂ થશે અને આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે અને કયા ઉમેદવાર ફોર્મ ભરી શકશે, અને ઓફિશિયલી પેલું જાહેરાત થઈ નથી. પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને એક વસ્તુ કહી દઉં કે બહુ ઝડપથી છે એ આ જાહેરાત થનાર છે. આમ પણ કોરોનાના કેસીસ છે એ લગભગ નહિવત જેવા થઈ ચૂક્યા. શું નવા ઉમેદવારો ફોર્મ ભરી શકશે? તો વિદ્યાર્થી મિત્રો, હું 100% એવું માનું છું કે સરકાર આ બાબતે ડિસિઝન લઈ શકશે કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા ઉમેદવારો જે 12 પાસ થઈ અને 18 વર્ષના થયા છે તેઓને તક આપવાના ઉદ્દેશ્યથી કંઈક ને કંઈક આવા ફેરફાર કરી અને નવા ઉમેદવારોને તક આપશે. આવી અપેક્ષા આપણે 100% સરકાર પાસેથી રાખી શકશું અને ભરતી બોર્ડ પાસેથી રાખી શકશું. હવે છે, શું દરેક જિલ્લામાં અરજી કરી શકાશે? તો વિદ્યાર્થી મિત્રો, હું સ્પષ્ટપણે એવું માનું છું કે સરકારની આ તો મુખ્ય બાબત હતી કે તે લોકો જેઓએ 12-12, 13-13 જિલ્લાની અંદર ફોર્મ ભર્યા હતા તેની 12 કે 13 જગ્યાએ વ્યવસ્થા ગોઠવવાને બદલે માત્ર એક જગ્યાએ વ્યવસ્થા ગોઠવી શકાય, અને બીજું કે જિલ્લા પ્રમાણે ફોર્મ ભરવામાં શું થતું, તો તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું એ જ જિલ્લામાં તમારે પરીક્ષા આપવાની, એ જ જિલ્લામાં તમને જોબ મળે, એની જગ્યાએ આખું છે એ સેન્ટ્રલાઇઝ કરી અને ફોર્મ છે નવા ભરાશે, સાથે સાથે પરીક્ષા સેન્ટ્રલાઇઝ લેવાશે, તમે એક વ્યક્તિ એક જ ફોર્મ ભરી શકશે. મેઇન વસ્તુ યાદ રાખજો, એક જ વ્યક્તિનું એક જ ફોર્મ માન્ય ગણાશે, એનાથી વધારે ગણાશે નહીં. આવી પણ ઓફિશિયલી ટૂંક સમયમાં જાહેરાત પ્રસિદ્ધ થનાર છે. આજની જાહેરાત અંગે થોડી વાત કરી લઈએ. તો આજની જાહેરાત શું છે? તો આજની જાહેરાત કંઈક આવી છે કે તલાટી અને ક્લર્ક માટેના 35 લાખ ફોર્મ છે એ રદ, જગ્યાઓ વધારી નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
સરકારે પંચાયત વિભાગમાં ભરતી માટે જિલ્લા સમિતિ વિખેરી સત્તા રાજ્ય કક્ષાએ. હમણાં મેં તમને કીધું કે આને સેન્ટ્રલાઇઝ કરવા જઈ રહ્યા છે, એટલે કે રાજ્ય કક્ષાએ લઈ જતા નિયમોમાં પણ ધરખમ ફેરફાર થયા છે. એટલે કે જ્યારે પંચાયત સેવા સમિતિ છે, પંચાયત ભરતી બોર્ડ છે, એ જ્યારે ભરતી કરતું હતું તો તમને દરેક જિલ્લાની અંદર ફોર્મ ભરવાની છૂટ આપતું હતું, પરંતુ હવે રાજ્ય કક્ષાએ લઈ જતા માત્ર ને માત્ર એક જ ભરતી બોર્ડ છે એ પરીક્ષા લેશે. પેલું જિલ્લાના દરેક જિલ્લાના ભરતી બોર્ડ પરીક્ષા લેતા હતા એટલે તમને તક આપવામાં આવતી હતી અને દરેક જિલ્લાના પેપર છે એ પણ અલગ અલગ જોવા મળતા હતા. હવે આવું થશે નહીં, માત્ર આખા ગુજરાતના તમામ કેન્ડિડેટનું પેપર સમાન હશે. સમાન મતલબ કે ABCD પ્રમાણે એ અલગ અલગ પ્રશ્નોની ગોઠવણીની વાત નથી, પરંતુ પ્રશ્નો જુદા જુદા નહીં હોય. અને મેઇન વસ્તુ એ છે કે હવે પછી આ ફોર્મ નવા ભરાશે, આ એક યાદ રાખવાનું છે. મેઇન વસ્તુ પાછું હજુ કહી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણો સમયથી પ્રિપેરેશન કરી રહ્યા છે, તેઓ ઝડપથી પ્રિપેરેશનની કલાકોની અંદર વધારો કરી દેવા જોઈએ અને કરવો પણ જોઈએ. નેક્સ્ટ છે કે આ ન્યૂઝ છે એ આજે અકિલાએ છાપ્યા છે, નામ સહિત હું કહું, તમે વાંચી શકશો. આજે તારીખ 22 છે, યાદ રાખજો. પસંદગી સમિતિનું વિસર્જન કરી સઘળી સત્તા ગુજરાત પંચાયત પસંદગી સેવા બોર્ડને સોંપી દેતા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. ખાસ આ એક યાદ રાખવા જેવું છે. આ ઉપરાંત મેઇન વસ્તુ એ છે કે ત્યારે જગ્યાઓ હતી એ લગભગ 2800 જેટલી જગ્યાઓ હતી, તેની જગ્યાએ નવી જે ભરતી છે એ અત્યાર સુધીના એટલે કે 2018માં ફોર્મ ભરાયા હતા ત્યારથી 3 વર્ષની અંદર જે જગ્યાઓ ખાલી પડી એનો ઉમેરો કરી અને સરકાર છે એ નવી જગ્યાઓ આપશે. એટલે અપેક્ષા રાખી શકાય કે આમાં ખૂબ મોટો વધારો થશે અને એ ખૂબ મોટો વધારો કદાચ આપણે એવું માની લઈએ કે સામાન્યતઃ 5000 જગ્યાઓ તલાટી અને જુનિયર ક્લર્ક અને અલગ અલગ પંચાયત વિભાગમાં જે કેડર છે એમની મળીને થશે. એપ્રોક્સ જગ્યાઓ 5000 આવશે. સારા અને રાહતના સમાચાર એ છે કે જે વિદ્યાર્થીઓ પોતાની વયમર્યાદા વધારી ચૂક્યા છે, સોરી, જે વિદ્યાર્થીઓની વયમર્યાદા વધી ગઈ છે તેઓ લોકોએ નિરાશ થવાની જરૂર નથી. એમાં સરકાર છે એ અન્યાય ન થાય તે બાબતનું ધ્યાન રાખશે. એટલે કે 3 વર્ષથી ભરતી નથી થઈ તો એ 3 વર્ષનું એક્સટેન્શન છે એ આપી શકે છે. સાથે સાથે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી હું એવું માનું છું ત્યાં સુધી મેઇન વસ્તુ એ છે કે કોઈ પણ ઉમેદવાર નારાજ ન થાય, નિરાશ ન થાય એ પ્રમાણે પરીક્ષાનું આયોજન કરશે. તો મેઇન વસ્તુ આજના વિડીયોમાં મારે જે કહેવાની હતી એ કે એક તો જે 2800 જગ્યા હતી તે લગભગ 5000 પ્લસ જગ્યાઓ થશે. મેઇન વસ્તુ આ એક છે. બીજી વસ્તુ, નવા ઉમેદવારો જે લોકો તૈયારી કરી રહ્યા છે અને ફોર્મ નહોતા ભરી શક્યા ગઈ તલાટી કે જુનિયર ક્લર્કમાં એ ફોર્મ ભરી શકશે. અને હવે તમારે તૈયારીમાં લાગી જવું એ મેઇન છે, કારણ કે સરકારે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે તો તમારે તૈયારી કરવા મોડું કરવાનું નથી. અમારો નેક્સ્ટ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, એ તલાટીનો સિલેબસ, જુનિયર ક્લર્કનો સિલેબસ શું હોય છે એના પર હશે. અને મેઇન વસ્તુ એ પણ કહી શકો તમે કે આ સિલેબસમાં કોઈ પણ પ્રકારના ફેરફાર છે કે કેમ તે પણ અમે આગળના વિડીયોની અંદર બતાવીશું. આ વિડીયો તમારા અન્ય મિત્રો જે પ્રિપેરેશન કરી રહ્યા છે તેને ફોરવર્ડ કરો, કારણ એક જ વસ્તુનું છે કે યુટ્યુબની અંદર અમે પ્રથમ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ આજને આજ જ આ બાબત ઉપર કે તલાટીની અને જુનિયર ક્લર્કની પરીક્ષાઓના જૂના ફોર્મ રદ કરી અને નવા ફોર્મ ભરવાની તૈયારી થઈ ચૂકી છે. તો આ વિડીયો તમારા અન્ય ગ્રુપની અંદર, ટેલિગ્રામની અંદર, ફેસબુકની અંદર કે કોઈ પણ જગ્યાએ પોસ્ટ કરી અને વધારેમાં વધારે ફેલાવો, જેથી કરીને જે વિદ્યાર્થીઓ નિરાશ થઈને બેઠા છે કે હવે પરીક્ષા નહીં આવે ને આમ થશે અને આમ થશે, એ લોકોને એક સારું પ્રોત્સાહન મળી રહે. તો અમારો વિડીયો શેર કરજો અને લાઈક કરજો. આભાર મિત્રો.